નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ચેપ્ટર વન એક આપણે અભ્યાસ કર્યો, બરાબર ગણ. હવે ચેપ્ટર ટુ સંબંધ અને વિધેય. હવે આ જે ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એ સેમ ટુ સેમ આ જ ટાઇટલ સાથે બારમાનું તમારું પહેલું ચેપ્ટર હશે. અત્યારે બીજું ચેપ્ટર છે અગિયારમાં, બારમાં પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય નામ આને આ જ નામ છે. અહીંયા જ્યારે આપણે જેટલો અભ્યાસ કરીશું અને જેટલો બાકી રહેશે એ બધો અભ્યાસ શેમાં કરશે, ટ્વેલ્થમાં બરાબર અભ્યાસ કરીશું. તો નામ જોતા જેવું લાગે કે આપણે સંબંધ અને વિધેય, તો સંબંધ પહેલો શબ્દ જોઈએ તો સંબંધ છે મતલબ કે કંઈક સંબંધની વાતો છે. સંબંધ એટલે કેવો હોઈ શકે? તો કે ભાઈ બહેનનો સંબંધ. ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે ધારો કે તમારી શાળામાં, એક જ મિનિટ, તમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીઓ, ધોરણ 12ના વિદ્યાર્થીઓ એને આપણે એક્સ કહી, અને વાય કે તમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીઓ. તો હવે ક્લાસમાં કો એજ્યુકેશન હોય એટલે છોકરા અને છોકરી બંને હોય, તો એ અને બી, એ ધારો કે આપણે પહેલો ઘટક એક્સમાંથી લઈએ, એટલે એ બિલોંગ્સ ટુ એક્સ અને વાય હે, સોરી બી રાખીએ આપણે, બી હે બિલોંગ્સ ટુ બીજો ઘટક આપણે કોઈ પણ એક લઈ, બી કે જે છેમાંથી આવે છે વાયમાંથી. એક્સ એટલે તમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ ટુ બારમાના વિદ્યાર્થી, ટ્વેલ્થ બરાબર, અને આ ઇલેવન્થના વિદ્યાર્થીઓ. તો એ અને બી વચ્ચે ઘણા પ્રકારના સંબંધ હોઈ શકે. જેમ કે ઉદાહરણ તરીકે હું આપણે એવું કહીએ કે એ એ વાયની, સોરી બીની ભાઈ છે. એવું હોઈ શકે એ એ બીની બહેન છે, એ ને બી કરતા ગણિતમાં વધારે માર્ક આવ્યા, આવો કોઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે. અત્યારે આપણે જનરલી જે વાત કરવાના છીએ એ ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક્સ બરાબર એ બી સી અને ડી, વાય બરાબર ઉદાહરણ તરીકે એ અને બી આપણે લીધા, તો આપણે જોઈ શકીએ છીએ કે વાય એ એક્સનો ઉપગણ છે. તો આ ઉપગણ એક પ્રકારનો સંબંધ જ છે. વાય એ સબસેટ ઓફ એક્સ, એટલે કે આ સબસેટ જે છે એ એક પ્રકારનો સંબંધ જ છે. તો એકબીજાના ઉપગણ જ, એટલે કે વાય એ એક્સનો ઉપગણ છે, તો એક પ્રકારનો સંબંધ થયો. આવી રીતે તમને ઘણું જોયું હશે કે સમતલમાં આવેલી રેખાઓનો ગણ લ્યો, તેમાંથી બે રેખાઓ સમાંતર છે, એ સમાંતરનો સંબંધ એક પ્રકારનો થયો. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. હવે સંબંધ વિશે આપણે આગળ ચર્ચા કરી એના પહેલાં શરૂઆતનો પહેલો ટોપિક છે કે ગણોના કાર્તેજિયન ગુણાકાર, ગણોના કાર્તેજિયન ગુણાકાર. હવે ગણ આપણે ભણી ગયા તો ગણ વિશે તો ખ્યાલ છે, પણ કાર્તેજિયન ગુણાકાર એટલે શું? તો જોઈએ, ઉદાહરણ તરીકે આપણે એ બરાબર 1 2 લીધા, ગણ એ બરાબર અને ગણ બી બરાબર, ઉદાહરણ તરીકે આપણે એ કોમા બી, આ બે ઘટકો છે. તો એ અને બીનો કાર્તેજિયન ગુણાકાર એટલે શું? તો કે કાર્તેજિયન ગુણાકારનો અભ્યાસ કરતા પહેલા આપણે ક્રમયુક્ત જોડો વિશે અભ્યાસ કરતો પડે. તો ક્રમયુક્ત જોડો એટલે વળી પાછું આપણે થાય કે સાહેબ શું ક્રમયુક્ત જોડો? એટલે કે આપણે આવી રીતે જોયું 1, a બનાવી શકીએ, 1, b પછી તો કે 2, a અને 2, b આ બધી જોડો હોય. તો આને ક્રમયુક્ત જોડ કેમ? કારણ કે પહેલો ઘટક છે એ હંમેશા એમાંથી અને બીજો ઘટક છે આપણો એ હંમેશા બીમાંથી, એટલે ક્રમમાં આવે. હવે આ બધી જે આપણે જોડ લખી 1a 1b 2a 2b, આ જેટલા પણ ક્રમયુક્ત જોડો બની આ બધાનો ગણ એને આપણે કાર્તેજિયન ગુણાકારનો કહીએ. એટલે કે આ જે આપણે ક્રમયુક્ત જોડો મળી 1, a પછી 1, b 2, a અને 2, b, એ જે બધી ક્રમયુક્ત જોડો મળે એનો જી
આપણે ગણ બનાવી એને કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. હવે આ ક્રમિક જોડ બનાવવાની કઈ રીતે, કેટલી ક્રમિક જોડે બને, એટલે આ તો ખ્યાલ હતો. હવે જનરલી આપણે કરવાનું કઈ રીતે, જો કઈ રીતે ક્રમિક જોડો બને એના માટે એક ડાયાગ્રામ છે જોઈએ. તો પહેલાં તો આપણે ગણ એના ઘટક લખી નાખીએ 1 2, પછી આવી સીડી જેવું બનાવીએ. હવે નીચે જેટલા ઊભા સ્તંભ રહ્યા એટલે એના ઘટક, આડા જેટલા છે એ બીના ઘટક. બીના ઘટક ક્યાં ક્યાં છે, તો કે એ અને બી. તો જો તમારી પાસે રસ્તા કેટલા, 4 કોર્નર બીના. 4 કોર્નર ક્યાં ક્યાં, તો કે 1A, પછી 1B, આ કોર્નર 2A અને 2B, એટલી ક્રમિક જોડી મળી. ઉદાહરણ તરીકે જો તમને આવું આપ્યું હોય, એ બરાબર 2 3 4 અને બી બરાબર એક્સ વાય અને ઝેડ, તો આની કેટલી ક્રમિક જોડો બને, કઈ કઈ બને? તો કે આની કેટલી ક્રમિક જોડો બને, કઈ કઈ રીતે? તો ડાયાગ્રામમાં જુઓ, પહેલા જે હોય એ ક્રોસ બી ને, તો એટલા સ્તંભ દોર નાખો ક્યાં ક્યાં, તો કે 2 3 અને 4. પછી બી, બી ના આડી હાર દોરાવ કેટલી છે, તો કે 3. કઈ કઈ, તો કે એક્સ આ વાય ની અને આ ઝેડ ની, આ એક્સ આ વાય અને આ ઝેડ. હજો જેટલા કોર્નર બનશે એટલી ક્રમિક જોડ, કેટલા 9 કોર્નર બન્યા, એટલે 9 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય, તો ક્યાં ક્યાં આવી, 2x, પછી 2y 2z, 3x 3y 3z, પછી 4x 4y અને 4z. તો આ રીતે ખ્યાલ આવી ગયો ક્રમિક જોડો કઈ રીતે બને, કેટલી બને. હવે જોયું આપણે કે અહીંયા કેટલા ઘટક હતા, 2 અને આના 2, એટલે કે નંબર ઓફ એ 2, નંબર ઓફ બી એટલે ગણની અંદર કેટલા ગણ, તો કે ઈ 2. તો આપણે એનો જોયો કાર્ટેશિયન ગુણાકાર કર્યો એટલે ક્રમિક જોડોનો ગણ બનાવ્યો, તો એની અંદર કેટલા આવ્યા, 4 આવ્યા. હવે કાર્ટેશિયન ગુણાકારને દર્શાવાય કઈ રીતે, તો દર્શાવાય અને આ જે ક્રમયુક્ત તો જોડવાને બનાવી, તો એ ક્રોસ બી વડે દર્શાવે. કેના વડે, એ ક્રોસ બી. ક્રોસ એ કાર્ટેશિયન ગુણાકાર નિશાની દર્શાવે. પહેલા એ ક્રમનું મહત્વ હોય ખાસ, પહેલાં એ હોય તો કે પહેલાં જે ઘટક તમે ક્રમયુક્ત જોડો બનાવો એનો પહેલો ઘટક હંમેશા એમાંથી આવવો જોઈએ, અને જે બીજો ઘટક હોય તમારો કોઈ પણ એ હંમેશા શેમાંથી આવવો જોઈએ, બીમાંથી આવવો જોઈએ. તો આપણે અહીંયા આ જે બેનો એને એ ક્રોસ બી વડે દર્શાવાય. આટલું ક્લિયર? ઓકે, હજુ ઉદાહરણ જોશી, કોઈ વાંધો નહીં. હવે તો કે એન ઓફ એ ક્રોસ બી કેટલા થાય, એ ક્રોસ બી ગણની અંદર કેટલા ઘટક છે, એટલે કાર્ટેશિયન ગુણાકાર એ અને બીની અંદર કેટલા ઘટક છે, 4 ઘટક છે. હવે આના માટે એક સૂત્ર છે, કઈ રીતે, તો કે એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી. તો કે એન ઓફ એ કેટલા થયા, 2 ગુણ્યા 2, કેટલા થયા, તો કે 4. તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે જો આમાં એમાં 2 3 4 ઘટક, બીમાં એક્સ વાય ઝેડ ઘટક છે, તો એન ઓફ એ 3, એન ઓફ બી 3. તો કે એ ક્રોસ બી એટલે એ અને બીનો જો કાર્ટેશિયન ગુણાકાર કરશે તો એની અંદર કેટલા ઘટક આવશે, 3 ઇન્ટુ 3, 3 ગુણ્યા 3 કેટલા થયા, 9. તો આના કાર્ટેશિયન ગુણાકારની 9 ઘટક આવશે. એ આપણે ખ્યાલ છે ક્યાં ક્યાં આવે, 2x 2y 2z, અહીંયા જોઈ શકીએ આપણે 3x, પછી 3y અને 3z, પછી 4x 4y ને 4z. આટલો ખ્યાલ આવ્યો કાર્ટેશિયન ગુણાકાર વિશેનો. હજી આગળ જોઈએ થોડોક ઉદાહરણ તરીકે, પહેલાની વ્યાખ્યા જોઈ લે પછી ઉદાહરણ જોઈએ. જોડો આપેલ અરિક્ત ગણો પી અને ક્યુ ના કાર્ટેશિયન ગુણાકાર પી ક્રોસ ક્યુ, કાર્ટેશિયન ગુણાકાર કેવો, પી ક્રોસ ક્યુ, પી અને ક્યુ ની તમામ ક્રમિક જોડોનો ગણ, એટલે જેટલી કાંઈ પણ ક્રમિક જોડો બને એ બધા એનો ગણ છે. આમ પી ક્રોસ ક્યુ, આપણે કીધું કે પહેલો ઘટક હંમેશા શેમાંથી આવવો જોઈએ, પી પહેલા ગણમાંથી, અને ક્યુ બીજો ઘટક હંમેશા બીજા ગણમાંથી આવવો જોઈએ. તો ઉદાહરણ તરીકે આપણે અહીં એક લઈએ, જો એ બરાબર 1 2 3 હો અને બી બરાબર એ કોમા બી હોય, તો એ ક્રોસ બી મેળવો, એટલે કે એ અને બીનો કાર્ટેશિયન ગુણાકાર મેળવો. તો સોલ્યુશન,
અહીંયા આપેલ ગણ એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ બનાવવાનો છે. તો અહીંયા ક્રમયુક્ત જોડો કેટલી બનશે એ કઈ રીતે? તો જો અત્યારે શરૂઆતમાં આપણે ડાયાગ્રામથી જોઈએ, કહીએ એના ઘટક પહેલાં છે, પહેલો ઘટક એ છે, એ ક્રોસ બી મેળવવાનું કીધું તો એની અંદર કેટલા ઘટક છે? ત્રણ. ક્યાં ક્યાં? વન, ટુ અને થ્રી. એના સ્તંભ દોર્યા, ત્રણ સ્તંભ. બીની અંદર બે ઘટક, ક્યાં ક્યાં? એ અને બી. તો કે એટલી હાર દોરો, એ અને આ એ, આ બી. હવે જો જેટલા જેટલા કોર્નર પોઈન્ટ કેટલા થયા? છ. આ છ પોઈન્ટ થયા કોર્નર, તો એની બધી ક્રમયુક્ત જોડો લખો. તો અહીંયા ક્રમયુક્ત જોડો કઈ કઈ? તો કે પહેલો ઘટક એ છે, તો કે પહેલા ઘટક પહેલો એ ક્રોસ બી છે એટલે પહેલો ગણ એ આપેલો છે, તો પહેલો ઘટક હંમેશા એ માંથી આવવો જોઈએ. એટલે શું આવશે? વન એ. બીજો ઘટક તો કે બી માંથી આવવો જોઈએ, તો બી એટલે કે બીનો ઘટક એ છે, તો કે વન એ. પછી જો વન બી કોર્નર પોઈન્ટ લેતા જવાના, પછી તો કે ટુ એ, બીજી ટુ બી, થ્રી એ અને થ્રી બી. હવે એ ક્રોસ બી બરાબર આપણે શું કીધું કે જેટલી ક્રમયુક્ત જોડો મળી બધાનો કાર્તેજિયન ગુણા, જેટલી ક્રમયુક્ત જોડો મળી એ બધાનો ગણ. તો કે આ બધી જે ક્રમિક જોડો મળી એને ગણ બનાવી, તો એ આપણો કાર્તેજિયન ગુણાકાર. વન એ, વન બી, ટુ એ, ટુ બી, થ્રી એ અને થ્રી બી. આપને એ ક્રોસ બી મળી ગયો. કમ્પ્લીટ આવડી જાય? ઓકે, હવે આગળ ચર્ચા કરીએ. હવે એની પહેલા આ જે ઉદાહરણ જોઈએ એની પહેલા જુઓ. હવે બે ક્રમયુક્ત જોડો સમાન આપેલી હોય, ક્રમયુક્ત જોડો સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો સરખા થાય. એટલે શું? ઉદાહરણ તરીકે x, y બરાબર 1, 2 આપેલ છે. બરાબર કેટલા આપેલા? 1, 2. તો x, y વચ્ચે બરાબર નિશાની એટલે બે ક્રમયુક્ત જોડ સરખી છે. બે ક્રમયુક્ત જોડ સરખી આપેલી હોય તો એના અનુરૂપ ઘટક સરખા થાય. એટલે કે x બરાબર કેટલા થશે? અહીંયા x બરાબર 1 અને y બરાબર 2. તો આપણે x અને y મળી ગયા. આવી રીતે ખ્યાલ આવ્યું? તો આને પછી આપણે એક્ઝામ્પલ આવશે એ સોલ્વ કરીશું, તે અત્યારે જોશું. પછી આગળ બીજી હજી ચર્ચા કરી. એક નોંધ થઈ ગઈ. બીજી નોંધ કે જો કાર્તેજિયન ગુણાકાર તો આપણે આવી ગયો કઈ રીતે આવે, પરંતુ જો a અને b બેમાંથી એક ગણ ખાલી ગણ હોય તો કાર્તેજિયન ગુણાકાર હંમેશા ખાલી ગણ મળે. જો બીજી એક નોંધ લખી, જો n ઓફ a બરાબર p ઘટક હોય અને n ઓફ b બરાબર q ઘટક હોય, એટલે એની અંદર q ઘટકો આવેલા હોય, તો n ઓફ a ક્રોસ b બરાબર n ઓફ a, આપણે જે ઇક્વેશનની વાત કરી હતી લખી લેજો, n ઓફ b બરાબર p ઇન્ટુ ક્યુ જેટલા ઘટકો થાય. એટલે કાર્તેજિયન ગુણાકારની અંદર પી ઇન્ટુ ક્યુ જેટલા ઘટકો આવે. જો અરિક્ત ગણ એ અને બી માંથી, અરિક્ત ગણ એ અને બી માંથી એક પણ ગણ અનંત ગણ હોય
तो ए क्रॉस बी पण अनंत गण मळे બરોબર આનો તો છે લખી લેજો એટલે જેથી કરીને આગળ આપણે જેમ અભ્યાસ કરશે તો કામ આવશે. નેક્સ્ટ જોઈએ શું કે છે ઉદાહરણ નંબર એક કે જો x પ્લસ વન અને y માઇનસ ટુ બરાબર થ્રી અને વન હોય તો x અને yની કિંમત મેળવો. તો અહીં ક્રમયુક્ત જોડ સમાન છે. ક્રમયુક્ત જોડો કેવી છે? સમાન. તેથી એના અનુરૂપ ઘટક કેવા થશે? સરખા. તો કે અહીંયા આપેલ ક્રમયુક્ત જોડો સમાન છે, તેથી ક્રમિક જોડો સમાન હોય તેથી અનુરૂપ ઘટક કેવા થાય? સમાન થાય. તેથી x પ્લસ વન બરાબર કેટલા થાય? થ્રી. અને બીજું y માઇનસ ટુ બરાબર વન. આપણે કોના કિંમત ગોતવાની? x અને y ઇઝીલી મળી જશે. તો આમાંથી x ને કરતા બનાવી તો પ્લસ વન છે સામે જાય તો માઇનસ વન થાય. તો therefore x બરાબર થ્રી માઇનસ વન, તેથી x બરાબર ટુ. તો xની કિંમત મળી ગઈ આપને. અને yની કે yની કિંમત મેળવવાની છે તો yને સબ્જેક્ટ બનાવી કરતા બનાવી તો માઇનસ ટુ સામે જાય તો પ્લસ, તેથી વન પ્લસ ટુ, તેથી y બરાબર ત્રણ. ક્લિયર? એટલે x અને yની કિંમત મેળવવાની હતી જે આપણે અહીંયા મળી ગઈ. નેક્સ્ટ જોઈએ. જો P બરાબર એ બી સી અને Q બરાબર R, તો P ક્રોસ Q એટલે કે P ક્રોસ Q અને Q ક્રોસ P શોધો. શું આ બે કાર્તેજિયન ગુણાકાર સમાન છે? બીજો ક્વેશ્ચન પૂછેલો છે તો જોઈએ આપણે. પહેલાં તો શું મેળવશે? P ક્રોસ Q અને પછી Q ક્રોસ P. તો સોલ્યુશન તો કે અહીંયા કાર્તેજિયન ગુણાકાર વ્યાખ્યા પરથી, કાર્તેજિયન ગુણાકારની વ્યાખ્યા પરથી આપણે ખ્યાલ છે શું આવશે? કાર્તેજિયન ગુણાકારની વ્યાખ્યા પરથી આપણે લખીએ અને શું લખાય? પી ક્રોસ ક્યુ. પેલા મેળવવાનું છે તો પી ક્રોસ ક્યુ મગજમાં ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતે? બધી જ ક્રમયુક્ત જોડોનો ગણ. તો કે કેટલી ક્રમયુક્ત જોડો બનશે? આપણે એમણે જે આઈડિયા આવી જાય, પી ની અંદર ત્રણ ઘટક છે, ક્યુ ની અંદર એક, એટલે થ્રી ક્રોસ વન, એટલે થ્રી ઇન્ટુ વન કરશે આપણે, એટલે કેટલા? ત્રણ ઘટક મળશે. કેટલા? પી ક્રોસ ક્યુ ની અંદર ત્રણ ઘટક મળશે. તો એ ક્યાં ક્યાં? તો પહેલા ઘટક કયો છે? પહેલા ગણ કયો આપેલો છે? પી. તો પહેલો ઘટક આપણે ક્રમયુક્ત જોડ બનાવી એનો પહેલો ઘટક પી માંથી આવવો જોઈએ. પીમાંથી આવે તો પીનો એક ઘટક લઈએ આપણે, કયો આવશે? એ. ક્યુ, ક્યુ ની અંદરનો બીજો ઘટક એ ક્યુમાંથી લઈ, એમાં એક જ ઘટક લાવે છે તો એ આર. હા, પછી એક ક્રમયુક્ત જોડ બની ગઈ. બીજી ક્રમયુક્ત જોડ તો કે બીજો પીનો ઘટક લ્યો, બીજો પીનો ઘટક આપણે બી લઈએ અને ઓમાં તો ક્યુમાં તો એક જ ઘટક છે આર. ત્રીજો સી અને આર. તો અહીંયા આપણે જોયું કે એ બી સી ત્રણ ઘટક હતા પી ની અંદર, ક્યુ ની અંદર એક ઘટક હતો, તો પી ક્રોસ ક્યુ ની અંદર આપણે ટોટલ કેટલા મળ્યા? ત્રણ, કારણ કે એન ઓફ પી ઇન્ટુ એન ઓફ ક્યુ, ત્રણ જ ઘટક મળે. હવે બીજું આપણે શું મેળવવાનું હતું? ક્યુ ક્રોસ પી. તો ક્યુ ક્રોસ પી મેળવી. હવે પહેલા ગણ ક્યુ આપેલો છે, જોયું આપણે ક્યુ આપેલો છે, તો ક્યુ આપેલો હોય તેથી પહેલો ઘટક છે ક્રમિક જોડનો શેમાંથી આવશે? ક્યુ. ક્યુ નો એક જ ઘટક છે આર, બીજો ઘટક એ. પછી આર ની પેર બનાવો કોની હશે? બીજા હશે આર બી, અને ત્રીજી પેર બનાવો આર સ્ત્રી, એટલે પેર બનાવવાની છે ઇનશોર્ટ ખાલી. હવે જ કીધું છે આપને તો પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પી મેળવવાના તય મળી ગયા. શું આ બે કાર્તેજિયન ગુણાકાર સમાન છે? હવે બે કાર્તેજિયન ગુણાકાર સમાન હોય તો કેની વાત આવી ગઈ? ગણની વાત આવી ગઈ. તો ગણની અંદર બે ગણ સમાન ક્યારે કહેવાય? તો આપણે ખ્યાલ છે જો બે ગણના બધા જ ઘટકો સમાન હોય તો આપણે બે ગણને સમાન કહીએ. એટલે કે અહીંયા કાર્તેજિયન ગુણાકાર છે તો કાર્તેજિયન ગુણાકાર સમાન હોય. તો ગણની અંદર જે ગણ આપેલા છે આપણે રાઈટ હેન્ડ સાઈડ, પી ક્રોસ ક્યુ બરાબર એક ગણ આપેલો છે, ક્યુ ક્રોસ પી બરાબર એક ગણ આપેલો, તો એના બંનેના બધા જ ઘટક સમાન આવવા જોઈએ.
જો એ બંનેના બધા જ ઘટક સમાન આવે તો આપણે એવું કહેવાય કે આપેલ કાર્તેજિયન ગુણાંક બે સમાન છે. પરંતુ આપણે જોઈએ અહીંયા પી ક્રોસ ક્યુની અંદર ઘટક કયો છે, એ આ કાર્તેજિયન એક આપણે ક્રમયુગ જોડ, અને ક્યુ ક્રોસ પીની અંદર એવી જો એ આર વાળી કોઈ એક ક્રમયુગ જોડ જ નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પી ક્રોસ ક્યુ ક્રમયુગ જોડ એ આર એ છે, એ આર નથી, એટલે કે સમાન નથી. તો કે અહીંયા પી ક્રોસ ક્યુની પી ક્રોસ ક્યુ એક જ મિનિટ આને છે ને આપણે અલગ પ્રકાર લખી જરી. તો કે એક હવે આપણે ક્રમયુક્ત જોડની જ વાત કરીએ તો અહીંયા ક્રમયુક્ત જોડ જે આપણે પહેલી લીધી ઈ એ આર એ આર એ ને સમાન નથી, કારણ કે જો બે ક્રમિક જોડ સમાન હોય તો એના અનુરૂપ ઘટક સરખા હોવો જોઈએ. અહીંયા પેલો ઘટક એ છે ત્યારે અહીંયા પેલો ઘટક આર છે, અહીંયા પેલો બીજો ઘટક આર છે અહીંયા એ છે, એટલે બેના ક્રમ અડધવડા છે, એ ચાલે નહીં. અહીં ક્રમિક જોડ એ આર એ આર એને સમાન નથી, તેથી પી ક્રોસ ક્યુ એ કોને સમાન ન થાય, ક્યુ ક્રોસ પી ને. તો બે કાર્તેજિયન ગુણાકાર તો અહીંયા બે કાર્તેજિય ગુણાકાર સમાન નથી. ક્લિયર ઉદાહરણ નંબર બે. ઓકે, આગળ અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર ત્રણ શું કે છે, તમને ઈઝી લાગશે. હાવ ચેપ્ટર એ નાનું એવું ચેપ્ટર છે, મજા આવે એવું છે, અને આખે આખું ચેપ્ટરનો ઉપયોગ આપણે ટ્વેલ્થમાં આવવાનો છે, એટલે સરખાય બરાબર અભ્યાસ કરવાનો. હવે આપણે જોઈ લીધું, જેવું રકમ જોશો એટલે તમને એવું લાગશે ઓહો આવું તો આપણે જોઈ ગયા કે છેદગણ ને યોગગણ, તો એના જેવું છે બધું. કઈ રીતે, ઉદાહરણ એક બે જોઈએ એટલે ખ્યાલ આવશે. શું કહે છે ઉદાહરણ નંબર ત્રણ, કે એ બરાબર 1 2 3, બી બરાબર 3 4, સી બરાબર 4 5 6, તો નીચેના ગણ શોધો. એટલે કે નીચેના ગણ જે આપણે આપેલા છે એ ક્રોસ બી છેદ સી મેળવવાનું છે. પહેલાં પહેલાંની વાત કરીએ આપણે બરાબર, તો શું શું મેળવવાનું છે એ પ્રમાણે આપણે મેળવતા જશી. તો કે અહીંયા પહેલા માટે વાત કરીએ, એ ક્રોસ બી છેદ સી માટે બરાબર, આના માટે પહેલાં સૌથી પહેલાં આપણે શું જોઈએ, બી છેદ સી જોઈએ. તો બેનો છેદગણ મેળવી બી અને સીનો, તો બી છેદ સી બરાબર તો કે 3 4 છેદગણ 4 5 અને 6. તો છેદગણ કરશે તો બંનેમાં છેદગણ એટલે બંનેમાં હોય, ગણ બીમાં આવ્યું હોય અને ગણ સીમાં હોય એવા ઘટક, તો એક જ ઘટક છે કેટલા 4, તો બી છેદ સી મળી ગઈ આપણે 4. હવે આપણે શું મેળવવાનું છે, એ ક્રોસ બી છેદ સી બરાબર. તો એ ક્રોસ તો ગણ એ લખી નાખી 1 2 3, એનો કાર્તેજિયન ગુણાકાર બી છેદ સી આવી રહ્યા, એટલે કેટલા આવી રહ્યા, બી છેદ સી બરાબર 4 આ રહે. ઓકે, તો એ બંનેનો કાર્તેજિયન ગુણાકાર કરશી આપણે તો શું મળે જોઈએ આપણે, તો બધી ક્રમયુક્ત જોડો બનાવવા માંડો. તો કઈ કઈ ક્રમયુક્ત જોડ બનશે, તો પહેલા 1 4, બીજી 2 4, કારણ કે જો બી છેદ સીની અંદર એક જ ઘટક છે, અને એક 3 4. તો આપને એક ક્રોસ બી છેદ સી નો આન્સર મળી ગયો, કમ્પ્લીટ. બીજું જ મેળવી, તો બીજામાં શું કીધું છે, એક ક્રોસ બી છેદ એ ક્રોસ સી, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, આ આપણે મેળવવું છે બરાબર.
તો આના માટે પહેલા આપણે શું શું જોઈએ, એ ક્રોસ બી આપણે મોસ્ટ ઓફ કાઉન્ટ્સની અંદર પહેલા મેળવી લઈએ, તો કે એ ક્રોસ બી અને એ ક્રોસ સી મેળવી. ઓકે, અહીંયા એ ક્રોસ બી એટલે કે એ અને બી નો કાર્ટેશિયન ગુણાકાર, તો એ ક્રોસ બી શું આવશે, એની અંદર 1 2 3, બીની અંદર 3 4, તો બધી પેર બનાવવા માંડો. તો પહેલા ઘટક કઈ રીતે બનાવાય, જનરલી જો 1 ફિક્સ રાખવાનો, આ બેન બદલાવી લેવાના, પછી 2 ફિક્સ રાખવાના, પછી એકવાર 3 આવી રહે, એકવાર 4 આવી રહે, પછી 3 ફિક્સ રાખવાના, 3 આવી રહે, 4 આવી રહે, આ રીતે જનરલી બનાવાય. તો શું કરી, 1 3 1 3, હવે 1 નો વારો આવી ગયો ગણ એનો. હવે એનો બીજો ઘટક લ્યો, એનો બે બનાવી લ્યો એકવાર, તો કે 2 3 અને 2 4, બરોબર. તો કે હવે 2 નો વારો આવી ગયો, 3 બાકી રહ્યો, તો 3 ને વારો લઈ લ્યો, તો કે 3 3 અને 3 4. તો એ ક્રોસ બી મળી ગયું. બીજું આપણે મેળવવું હતું એ ક્રોસ સી મેળવી. તો જોઈએ એ ક્રોસ સી બરાબર શું આવે, તો કે એ ક્રોસ સી બધે બધા ઘટક લઈ લ્યો, તો પેર બનાવતા જાઉં એ નહીં, તો કે 1 ફિક્સ રાખી અને ઓલા બધા બદલાવી દો, 1 4, પછી આવડી જાય ને હવે 1 5 અને 1 6. ઓકે, પછી બદલાવો 2, તો કે 2 4, 2 5, 2 6, પછી તો કે 3 ની વારી, તો કે 3 4, 3 5 અને 3 6. તો આપણે અહીંયા એ ક્રોસ બી અને એ ક્રોસ સી મળી ગયા. આટલું ક્લિયર. હવે શું કરવાનું છે આપણે, તો કે બંનેનું છેદગણ એટલે કે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી મેળવી. એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી મેળવવાનું હતું. તો જોઈએ બંને છેદ એટલે કે બંનેમાં આવતા હોય એવા. તો જો ક્યાં ક્યાં ઘટક બંનેમાં આવશે, 1 4, તો કે આ 1 4, જો 1 3 વાળો ઘટક છે, તો કે નથી, પછી તો કે 2 4, પછી તો કે 3 4. આના સિવાયને કઈ ઘટક આવશે, રિપીટ થાય છે બંનેમાં હોય એવા, તો કે બીજા એકય ઘટક આપણે અહીંયા જોવા મળતા નથી, કે 1 4, 2 4 અને 3 4. અને આમ જો તો તમને ખ્યાલ આવશે કે બંનેમાં છેદગણમાં સામાન્ય હતો કયો, તો 4, તો કે 4 ને બધા પેર બનાવી નાખવાની, એટલે 1 4, 2 4 ને 3 4, 1 4, 2 4 અને 3 4. કમ્પ્લીટ આપને એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી મળી ગયું. બીજું આપણે શું મેળવવાનું કીધું હતું, એ ક્રોસ બી યોગ સી. તો બી યોગ સી મેળવી, તો બી યોગ સીમાં શું આવશે, 3 4 અને બી ની અંદર આપેલા 3 4 અને સી ની અંદર 4 5 6. તો થર્ડ નંબર, એ ક્રોસ બી યોગ સી, તો કે અહીંયા પેલા બી યુનિયન સી મેળવી, એટલે બી યોગ સી, તો કે 3 4, તો બી ના ઘટક હતા, સી ની અંદર ક્યાં ક્યાં ઘટક છે, 4 5 6, તો 4 5 6, તો 4 તો આવી ગયો, વધેલા બાકી ક્યાં રહ્યા, બે ઘટક 5 અને 6. એનો ક્રોસ ગુણાકાર કોને એર કરવાનો, એ આવી રહે, તો એ ક્રોસ બી યોગ સી બરાબર, તો કે બધા હારે એની ક્રમિક જોડ બનાવતી જવાની. તો કઈ કઈ હારે આવશે, તો કે એની અંદર ઘટક 1 2 3, એમાં જો 1 2 3 છે, તો 1 હારે બધાની પેર બનાવો પહેલા, તો 1 હારે પેર બનાવશે, કઈ કઈ આવશે, 1 3 1 4 1 5 1 6, પછી 2 હારે, પછી 3 હારે, 2 હારે પેર બનાવો, તો કઈ આવશે, 2 3 2 4 2 5 2 6 અને 3 આવી રહ્યા, તો કે 3 3
3 4 3 5 અને 3 6. તો આ મેળો આપણે A ક્રોસ B યુનિયન C. લાસ્ટ હું કીધું ચોથું, A ક્રોસ B યુનિયન A ક્રોસ C. હવે જો બીજાની અંદર આપણે A ક્રોસ B મેળવો, A ક્રોસ C મેળવો, અહીંયા શું કર્યું હતું આપણે, છેદ કર્યું હતું. આમાં શું પૂછ્યું છે, યુનિયન. તો આપણે અહીંયા બીજાની અંદર જો A ક્રોસ B છેદ A ક્રોસ C, માટે A ક્રોસ B ને A ક્રોસ C મેળવું છે. બે ગણા આપેલા છે, આ બંનેનું યુનિયન કરતાં તમને આવડે, તો ફોર્થ છે એ તમારે તમારી રીતે લખી નાખવાનો છે, કમ્પ્લીટ. તો આગળ હવે ઉદાહરણ નંબર 4 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.